અમદાવાદના ઓઠો વિસ્તારમાં આદિનાથ નગર નજીક આવેલ કેમિકલ ડમ્પિંગ ઝોનમાં રવિવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કેમિકલ ડમ્પિંગ ઝોનમાં પ્રાઇવેટ કંપનીઓનો સૂકો કેમિકલ વેસ્ટેજ કચરો ઠાલવવામાં આવે છે અને તેને જમીનમાં દાટી નાશ કરવામાં આવે છે. પરંતુ શુક્રવારે અગમ્ય કારણોસર કચરામાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઝેરી ધુમાડો પ્રસરી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે આગ એટલી ભયાનક હતી કે ફાયર બ્રિગેડને પણ આગ બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને 4 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. જો કે કચરામાંથી સતત ઝેરી ધુમાડો નીકળી રહ્યો હતો, જેના કારણે આજુબાજુના રહીશોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ ગયું છે. હવે અમને અહીંયા કોલ મળ્યો હતો આદિનાથનગરની પાછળ પાંજરાપોળ પાસે ઇકો ઝોન છે, જે પર્યાવરણ મંદિર કહે છે, ત્યાં આગળ આગ લાગી છે. અમે ફાઇટર અને ટેન્કર સાથે અમારી બંને ગાડીઓ સાથે અહીંયા ઝડપથી આવ્યા, પરંતુ સૌથી પહેલાં તો ગેટ ઉપર સિક્યુરિટી અંદર પ્રવેશવા ના દીધા, પણ એ થોડી માથાકૂટના અંતે અમે અંદર આવ્યા. અહીંયા કેમિકલ વેસ્ટેજ અને બીજો બધો કચરો, પ્લાસ્ટિક વેસ્ટેજ છે, કેમિકલ વેસ્ટેજ છે અને મેડિકલ વેસ્ટેજ છે, એટલે બહુ ખતરનાક કચરો છે. અહીંયા ઓલવતા પણ અમને શ્વાસોશ્વાસમાં એ તકલીફ પડે છે. ચામડીએ ક્યાંય આનો જે રખ્યા જેવું ઉડે છે એનાથી પણ લાઈ બળે છે ચામડી ઉપર, એટલે બહુ ખરાબ વસ્તુ છે. અને અંદર આવવાનો કોઈ રસ્તો નથી અને ગાડીઓ અમે અમારા અધિકારી શ્રી આવી ગયા અને જરૂર પૂરતી બધી ગાડીઓ મંગાવી લીધી અને આગ ઉપર કંટ્રોલ મેળવી લીધો છે. કેમિકલ ડમ્પિંગ ઝોનમાં સેફટીના અભાવના કારણે અવારનવાર આગના બનાવો બનતા હોય છે, જેને સ્થાનિક લોકોએ પોલ્યુશન બોર્ડ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે, પરંતુ તેનો કોઈ જ નિકાલ અત્યાર સુધી આવ્યો નથી. અને આ ડમ્પિંગ ઝોન છેલ્લા મારી જાણ છે ત્યાં સુધી 15 વર્ષથી આ ડમ્પિંગ ઝોન અહીંયા કામ કરી રહ્યું છે. કેમિકલ ઠાલવવાનું કામ થાય છે. નિયમ એવા હોય છે કે સૂકું કેમિકલ અહીંયા ઠાલવવામાં આવે, પણ અમારી ઘણી રજૂઆત પોલ્યુશન બોર્ડમાં ઘણી વખત અમે રજૂઆત કરેલી છે કે અહીંયા ભીનું કેમિકલ ઠાલવામાં આવે છે, જે નીતિ નિયમોને નિયમોની વિરુદ્ધમાં આ કામ થઈ રહ્યું છે. ઘણી અમારી રજૂઆત છતાં પોલ્યુશન બોર્ડ ખબર નહીં કેમ આની ઉપર એક્શન નથી લેતું, એ ખ્યાલ નથી આવતો શું એમનો આમાં લાભ સચવાયેલો છે પોલ્યુશન બોર્ડનો. કેમિકલ ડમ્પિંગ ઝોનમાં અવારનવાર આગના બનાવો બનવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી, ત્યારે સ્થાનિક લોકો આ ડમ્પિંગ સ્ટેશનને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવાની માંગ કરી રહ્યા છે. પરંતુ અનેક રજૂઆતો છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર રહેવા પામી છે અને અવારનવાર આગના બનાવોથી સ્થાનિક રહીશોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. કેમેરામેન રાહુલ સાથે મહેશ ચૌધરી, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.